અમારે વીરજી ભાઈ અને માય
સાંઢવાળા ગામ અને જે ખોડિયારમાંના લાભાર્થી અહીં આવ્યા છે એનું મંદિર બને છે જબરજસ્ત. માં ખોડિયારમાં એટલે ભાવનગર વાળી, ગરદરા વાળી, તાતણિયા વાળી, હયાત ખોડિયાર, હાળવાના ડુંગર વાળી, માટેલ વાળી, ભાવનગર વાળી, ગરદરા વાળી, રાજકોટના કોવા વાળી, હોય મારી માં કામ ધામ વાળી. આજે એક માનતાનું શ્રી પણ લઈને આનંદથી અને ભાવથી ભાવ છે એટલે આવ્યા. જી પધારો. કોનું કામ છે? કોનું કામ છે? હા, તમે આમથી આમ આમથી આમ હું હવડાવડી ચાલો. હવડાવડી એનું કારણ છે કે અમારા મહારાજાનો કડક હુકમ છે. મોરલા રોજ કિલોર કરતા અને અમારા મહારાજાને સૂર્યદેવ પર જાક લાગે. મોરલા રોજ કિલોર કરતા એટલે બપોર પછી કાળો કકળાટ આગ્રો છે. એટલે તમારે કામ કોનું છે? કામ આપના મહારાજાનું કામ છે. એમ હા, કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? એનું કારણ છે કે હું આજ નવો મુકાણો. એવું છે? જરા પૂછતો હું. હા તો પૂછી જવો, જાઓ. કયું નગર છે? તમારે રાખવું છે? રાખવું નથી, કામ છે. ભલામણ આગળ પછી વાત કરું તમને. મહારાજાને ઘણી ખમ્મા. કહો વીરા પ્રધાન. જે બાપુ આ કયું નગર કહેવાય? હા વીરા પ્રધાન, આ પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે. જેવી આજ્ઞા બાપુ, ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે ને અમારા પઢિયાર રાજા રાજ કરે. આ પિંગલગઢ નગરી છે એમને પઢિયાર રાજા રાજ કરે. આપના મહારાજાને કહો કે દાદા અંદર આવવાની રજા માંગે છે. પૂછતો મહારાજા, કોઈ ભૂદેવ અંદર આવવાની રજા માંગે તમે કહેતા હોય તો અંદર આવવા દઉં. મહારાજા ઈ પણ રાજગોર છે, વળી તાજે તાજા. જો રાજગોર હોય તો રાજી ખુશી રાજ્ય ની અંદર લઈ આવો. જેવી આજ્ઞા બાપુ. મહારાજા ઉતાણી વહી ગઈ, પગાર નું આમ તેમ થાય એવું કરું, આ ધક્કા વધી જાય. રાજગોર હોય તો પધારો. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ આ મારા મહારાજા છે. અરે મહારાજા ભટિયાદ ને આજ ભૂદેવ ના પ્રણામ છે મહારાજા. અરે ગુરુદેવ, રાજવી પઢિયાર તમને નમણું કરે છે. અરે ગુરુદેવ, આપ કઈ તરફથી આવો છો અને છા કારણે આવ્યા છો? અરે મહારાજા, આવવાની વાત કરતા હોય તો બહુ દૂરથી આવું છું મહારાજા. આજ પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ, તેમની દીકરી સગુણા, એમના લીલુડા શ્રીફળ લઈ આપના પુત્રની આશા આવો છું મહારાજા. ખાસ ગુરુદેવ, જેની સાથે 20-20 વર્ષથી વેર ચાલે તે શ્રીફળ મારા રાજ્યની અંદર શિકારવામાં નહીં આવે. જે રસ્તે આવ્યા તે રસ્તે પાછા ચાલી જવામાં તમારી ભલાઈ છે. અરે વીરા પ્રધાન, આ ગોરદેવ આમ ન માને તો રાજમાંથી ધક્કા ખાઈને બહાર કાઢ મારો હુકમ છે. ટોટલ ની વાત તમે અહીંયા કરો. નીકળો પોસા પગેનગરું અંધારામાં લઈ જઈને ઘોનારી નાખે. તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા. ઈરજવાડાની વાત તમે આરજવાડામાં કરો પણ મને નો ખબર હોય ને ભલામણ. તમે આમ એટલો બધો કાયદો કેમ કડક? આપણા મહારાજા એટલા બધા કેમ ગરમ? એ ગરમ જ હોય ને, એ રજપૂત છે. ઈરજવાડાની વાત તમે આરજવાડામાં કરો તો ગરમ નો થાય. એ તો હારું છું હું તો તલવારનો ઘા કર લે. હતે હે, નીકળો પોસ આપી દે. હા તે વાંધો નહીં, નહીં વાત કરું. આમ જો એક ફરું મુલાકાત લઈ લેવાજો. હજી એક વાર? હા એક ફરું ટ્રાય મારી લેવાજો. ટ્રાય મારવી એટલે હું હીરાન કારખાનું છે. હા તો આ રજવાડું છે. હા તે મળી લેવાજો. આ એમ જો છેલ્લી વાર પૂછતો હું. હા પૂછી જો. ની વાત નો બને ને તો તમે વિયા જાજો, નકર હું મારી રીતે વિયો જાય. કેમ તમ તારે મારી ભેળા લેતો છે? ક્યાં લોટ માગવા? હું લોટ માગું છું? તમને એવું દેખાય લોટ માગે એવું? અરે ભલામણા આમ જોવો, આમ જોવો તો ખરાદરી. ઠીક રાજકોટ
ભલે પૂછ તો ઉછેલી વા મહારાજા ને ઘણી ખમ્મા કહું ભગવાન એ તો ગોરદાદા પૂછે મહારાજા ક્યાં છે મેં કીધું સિંહાસન ઉપર ગોરદાદા છેલ્લી વાર તમને મળવાની રજામાં ગઈ છેલ્લી વાર મળી ગયો મારી વાત સાંભળો મેં મારી રીતે કીધું માના શાંતિ રાખો બાત મળી લો ફાઇટની મોઢામાંથી ફાઇટની તારો બાપ યો ગાય ત્રણ વસ્તુ ની જરૂર પડે છે અગ્નિ ખાપર ને લાકડા આજ ખોળિયામાં પ્રાણ છે વેર ભાવ થી ઉકાબજો છો એક ફેરું વેવાયું બનો જોવો જિંદગીમાં જીવવાની મજા આવે મહારાજા તમારી ભલાઈ છે ગુદેવ પણ મને મારી નાખે મરી જવું છે મારે નક્કી કરી ના જાય હું સિદ્ધ કરીને સંપૂર્ણ છું કદાચ તમને જો આ વાત મંજૂર ની હોય તો બ્રાહ્મણ આપની નગરી ની અંદર હચા કરશે હચા નો બાપ તમને તમારી પિંગલગઢ નગરી માં રહ્યા મહારાજા પ્રધાન બોલાવે પ્રતાપ આવ જોરે Thank you.
માંથી શું કામ પડ્યા રાજમાં ત્યારે? પ્રણામ પ્રણામ હજુર સાહેબ પ્રણામ. ઘણા દિવસ થી તમારા દર્શન નતા ઈચ્છા, કામ તમારા પિતાશ્રી ને પીડ્યા. આપણા રાજ ની અંદર આત્મહત્યા કરશે. જો આત્મહત્યા કરશે તો બ્રહ્મ હત્યા, ગૌ હત્યા અને સ્ત્રી હત્યા ને વારે ચડવું ક્ષત્રિયો નો ધર્મ છે. માટે શ્રીફળ તારે સ્વીકારવું જ પડશે. ભલે પિતાશ્રી, જેવી તમારી આજ્ઞા. લગ્ન નું શ્રીફળ છે, સ્વીકારી લો. સમય પ્રમાણે સામે થી લગ્ન આવ્યા ના પડાય, સ્વીકારી લો. ત્યાં પડતા નથી, ના પડતા નહી. સામેથી લગ્ન આવ્યા ભાગશાળી જવો, નકર આમાં પૂછો બિચારા કઈ ટિફિન વગેરે ના જાય. ત્યાં પ્રધાન થી હું છે આ પોતે મુરુચ્યો એમને. એટલે હે આ પોતે મુરુચ્યો એમને? લે આ કુંવર છે અમારે રાજકુમાર. આ પોતે હા ત્યાં રાજકુમાર ને હું કપાણ ગાડી વાળા છે. અરે એમને આમ આ પ્રતાપ હા જોતા નહી હોય આ બધું ફર્નિચર કર્યું. એ પોતે અમારે રાજકુમાર. આ પોતે એમને? હા બરાબર. પૂછવું પડે ને ભલામણ, અમારે દીકરી જેવી છે. અમે ક્યાં કીધું દીપડી દે? ભલામણ પૂછવું તો પડે. હે આ જોઈ લો અમારે રાજકુમાર ને દરેક જોઈ જોઈ એમ. આ જોઈ જુઓ. હા તે આમ જુઓ. હા કઈ વાંધો નહીં, રેડી આમ જુઓ. ધ્યાન માં આવી જા એમ. હા હું છું હવે દાદા કે છે કે મને મુરિક્યો પસંદ છે. તમે કાળા ફેર્યા બાપુ એમાં શું જોવો? નારાયણ કંપની ની છે. તમારે જોવી જોવી એટલે માગતા નહી. પાઘડી એટલે પાઘડી દાવા જો એમ નહીંગડા માથા ઉપર બાંધ્યું હોય અને 108 ડિગ્રી તાપ પીડ્યો હોય પાણી ભૂંગળા માં પડે. પાકડી એટલે પાકડી એમ નહી. ટીવી માં કેમ રિમોટ આવે એમ આમાં હોત રિમોટ આવે. જો આમ કરો ને એટલે એક ઠકાણે ફેંકી થાય.
એમ કેમ થયું? ભેગી થઈ રિમોટ બહાર નીકળ્યું, આમ કરો એટલે આ પછી નોકી નોકી ફેલાય. કેમ એમ એમ કેમ? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં સોહાગ ગાઠ્યું છે. તમારે મગાવી? નહી નહી ભાઈ, યાની વળી અમારે ટોપી ફૂલ લંબાઈ જો. આ છે એ ટોપી બરાબર બાંધી જો આમ જો. હાઈટનો પનો તો તમારે નથી મગાવી? નહી નહી, કોરનો જો શરીફળ જિલ્લાવી દે. હા તો શરીફળ જિલ્લાવી જો. એમને તમારે મગાવી ન હોય તો પાઘડી માંગો હું કામ? નહી નહી, મગાવી નથી, જિલ્લાવી જો. લીલુડા પ્રતાપ રાય લીલુડા નાળિયેર જીલો રે ગંગોત્રી લખતા જાય, ગણેશ બેહારતા જાય, બુરજ જોતા જાય. ગોરદાદા એક હારે ત્રણ કામ નો ઓર્ડર આવ્યો, સાથો સાથ પેલા તો લગ્ન નું મુહૂર્ત જોતા જાવ. ગોર નથી કોઈ બીજા, ગોર છે ને તો તમે એની પાસે કામ કરાવી લેજો. ઈ સમો લગ્ન માં જાય એવું છે, કારણ કે અમારા ગોર છે ને ઈ છૂટક છૂટક કામ નથી કરતા, એક અરે ઘાણવો કાઢ નાખે. એટલે આ અમારે કામ કરવાનું છે? ઈ કામ તમારે કરવાનું છે. સાથો સાથ લગ્ન નું મુહૂર્ત કાઢતા જાવ, બરાબર. પછી હોના ની હોઈન્ડ વાળા ગણપતિ બેહાડતા જાવ, એટલે અમારા લગ્ન માં કોઈ વિઘ્ન ન આવે. અને બીજા પડતા માં કે પછી દેશ પરદેશ અમારા હગા વાળા ને હાગમ ટે કંકોત્રી ઠપકારો બધે એમ ને. કઈ વાંધો હે આજે પેલા રે પાના રે કોર દેવ ફેરવે દે. હે પેલે પાન લગાનિયા હો પેલે રે પાન રે વિસીડો એ દિયો રે. દક્ષિણે આઈ ની મળે એવું છે એમ ને કાઈ જો કાઈ વાત. હે આજે તીજા રે પાના રે કોર દે એ રવે રે. હે આજે તીજા
પિતાપાને લગનના મુરત બહુ સરાબ સરાબ આવ્યા પૂનમને સોમવાર પૂનમ કેતા પ્રતાપરાય સોમ કેતા અમારી બેની સગુણા મતી રાશિના મુરત આવ્યા છે પોરતેદા જો લગનનો મુરત આવી ગયો હોય તો દેશ પરદેશ ગણકોત્રી લખતા જાવ અને સાતો સાત ગણપતિની સ્થાપના પણ કરતા જાવ જેવી જેવી આજ કંકો સાટીને લગ બે કંકો તારી અમે જેને દક્ષિણા દઈ ને એને છૂટક છૂટક નથી દેતા, જેને દઈ ને એને જથ્થાબંધ દઈ, એટલે અમે જાણલી શું ત્યારે આપણે મંડપ નીચે બે અને સમજી લેવું મંડપ નીચે નો ફાવે બારો બાર વિયા ગયા. હવે પછી ક્યાંય દક્ષિણા બાબતે થી વાત ન આવી ગઈ, નકર પછી ગોરાણી માં વાલા છે બસ કામ થઈ ગયું છે. ધમકી મારવા પડ્યા હોત, ધમકી ની વાત નથી, અમે દક્ષિણા આપશું. હા તે હજી અમારી જરૂર પડશે હો તમને. આયા જી મહારાજા કહી રવિધાન ગોરદાદા કહે દેશ પ્રદેશ કંકોત્રી લખા ગઈ, ગણપતિ સ્થાપના થઈ ગઈ, ભૂદેવ જવાની રજા માંગે. મહારાજા કઈ જેવા તેવા નથી, એક રજવાડો ઉકારે અને પેલો વેલો વરો છે, કુટુંબ હામતું છે, જાન જાડી આવજે, સગવડ પૂરી રાખજો જેથી કરીને મારા જાનિયાને બેઠો બેઠનું આવવું પડે. જાડી એટલે આમ જાડી, અરે લંબાઈમાં જાડી જાન આવી છે, એક માણસો જાડા, એટલે અમારા મહારાજા એક રજવાડું હોકારે. હા તો કાઈ વાંધો નહીં, આમ જોવો તમ તાર વી આવજે. હા તમારા મહારાજા તે અમારે રજવાડું ચલાવે ને કાઈ આમ મેં ક્યાં કીધું પૂન કારખાનું ચલાવે એમને, તમે એમ કહો આમ જાવો સારી રાખજો, આમ જોવો ન્યાય તમ તાર કાઈ ઘટે એમ નથી, આમ જોવો લાવજો માણસો જાડા હો તમે આવશો ને. હું તો હોય જ ને. દેશી લાડુ હોય કોઈ વાંધો નહીં બનાવી નાખો, તમે ભટકાઈ જાઓ.